नमस्कार दोस्तों तमे जो राह नवसारी लाइव दिवस घटनाओं हो थी अवगत कराता बुलेटिन झटपट आजना समाचार આજ માર સુદ ચોથ જે ગણેશ ભગવાનની જન્મ જયંતિ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે ત્યારે નવસારી શહેરમાં સ્ટેશન રોડ પર આવેલા સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણેશ ચોથ પવિત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભક્તોએ આનંદ ઉલ્લાસ સાથે આ ઉજવણીમાં હાજરી આપી હતી ઉપરાંત મંદિરમાં ગણપતિ બાપા માટે કેકનો પ્રસાદ ચડાવીને તેમનો જન્મ ભવ્ય રીતે ઉજવાયો હતો જલાલપોર તાલુકાના ભુસાર ગામના રસ્તો બ્લોક પેવિંગના નામે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી તોડી નાખ્યા બાદ નવું ન બનાવતા હોવાથી ત્યાંના સ્થાનિકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે તાત્કાલિક ધોરણે ત્યાંના રસ્તાના બ્લોક પેવિંગનું કામ પૂરું કરી રસ્તા પર થતી બે જવાબદારી અંગે આજરોજ નવસારીના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યાંના સ્થાનિકો દ્વારા વિનંતી કરવામાં આવી છે કે આ કામ ઝડપી રીતે પૂર્ણ કરવામાં આવે જેથી ત્યાંના સ્થાનિકોને થતી મુશ્કેલીમાં ઘટાડો થાય મારું નામ હિરલબેન પટેલ છે હું ભુતસર ગામમાં રહું છું આજે અમારા ગામ ફળિયાનો રસ્તો આજે દોઢ મહિના આ એમ જ ખુલ્લો ને ખુલ્લો ખોદાયેલો પડેલો છે પણ ઉપસરપંચ તેના માટે પરમિશન આપતા નથી અને અમે કામ ચાલુ કરાવ્યું પણ ઉપસરપંચની અંદર દખલગીરી કરીને અમને ખોટી રીતના હેરાનગતિ કરે છે કે ધમકી આપે છે ધાક ધમકી આપે છે ફળિયા કે આ રસ્તો નહીં જ થાય એ રીતના ને અમારી અમારા ફરિયામાં ઘણા ઉંમરવાળા એવા છે જેમને ચાલવામાં ને બધી જ રીતના તકલીફ પડે છે અમારા ફરિયામાં ચોમાસામાં પણ એક એકદમ કાદવ થઈ જાય છે અમારા ફળિયામાં ચીખલી તાલુકામાં આવેલા વંકાલ તળાવ કે જે વાણિયા તળાવ તરીકે પણ ઓળખાય છે આ તળાવની ખોદકામ બાબતે હાલ પાણી ભરેલ તળાવ ખાલી કરવા બાબતે ત્યાંના ગામવાસીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે તળાવના ઊંડાણ કરવાની કામગીરી માટે તેમનો કોઈ પ્રકારનો વિરોધ નથી પરંતુ જો વ્યવસ્થિત ખોદકામ થાય અને તળાવની ગરીમાં જળવાઈ રહે એવું ખોદકામ થાય અને જો આ રીતે નહીં થાય તો ગામવાસીઓ ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી પણ આવેદનપત્રમાં આપવામાં આવી છે નવસારી શહેરમાં ખેડૂતોને વધુ સવલત મળી રહે તે માટે અને સીધી ખેડૂતો પાસેથી ખરીદી કરી શકાય તે માટે નવસારી જિલ્લાના સેન્દ્રીય ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોનું સીધું વેચાણ કરવા માટે કૃષિ યુનિવર્સિટીની બહાર નગરપાલિકાની જગ્યા પર અઠવાડિયામાં એક દિવસ દર બુધવારે સેન્દ્રીય કૃષક બજાર ખેડૂતો દ્વારા તારીખ સત્તર ફેબ્રુઆરીના રોજ શરૂ કરવામાં આવી રહ્યું છે નવસારીના બિલ્લીમોરાના વાઘરેજ ગામે મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા સમાજના ગરીબ પરિવારોને મદદ કરવા અને અનાથ બાળકોના અભ્યાસ માટે મદદરૂપ થવા માટે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેચમાં કુલ બાર ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ફાઇનલ મેચમાં શા મોબાઈલ અને એસ કલેક્શન વચ્ચે રમાઈ હતી જેમાં એસ કલેક્શન વિજેતા બની હતી અને શા મોબાઈલ રનરઅપ રહી હતી આ ફાઇનલ મેચમાં મેન ઓફ ધી મેચ અને બેસ્ટ બેસ્ટમેન તરીકે જુનેદ કપાસી રહ્યા હતા તો બેસ્ટ બોલર તરીકે મકસુદ લહેર રહ્યા હતા બેસ્ટ ફિલ્ડર તરીકે ઇમરાન પઠાણ રહ્યા હતા તમામ વિજેતાઓને ટ્રોફી આપવામાં પણ આવી હતી નવસારી જિલ્લાના માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં સરપોર પારડીના બકુલ પટેલ દોડમાં પ્રથમ આવ્યા છે ત્યારે તેમની પત્ની પણ દોડમાં પ્રથમ આવ્યા છે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પિસ્તાળીસ વર્ષની કેટેગરીમાં દોડની સ્પર્ધામાં અવલ આવી રહ્યા છે નવસારી તાલુકાના સરપોર ખેડૂત એવા બકુલ પટેલ પિસ્તાળીસ વર્ષની કેટેગરીમાં દોડ સ્પર્ધામાં ભાગ લઈને જિલ્લામાં પ્રથમ આવી હવે નાસિક મહારાષ્ટ્ર ખાતે માર્ચ મહિનામાં યોજનાર ખેલ મહાકુંભમાં ભાગ લેશે બકુલ પટેલ આંતરરાષ્ટ્રીય દોડમાં પણ ભાગ લીધો હતો જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજરોજ જિલ્લા પ્રાંત ઓફિસ ખાતે ઉમેદવારો દ્વારા ભરાયેલા ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં દરેક ઉમેદવારો દ્વારા ભરાયેલા ફોર્મની ચકાસણી કરવામાં આવી છે નવસારીના વરિષ્ઠ પત્રકાર અને સાંઈ ગ્રુપના સંચાલક એવા જીતેન્દ્ર પટેલ છેલ્લા કેટલાય વર્ષોથી તેમનો જન્મદિવસ વિદ્યાધામ વિદ્યાલયમાં ઉજવતા હોય છે ત્યારે આજ રોજ એટલે કે 15 ફેબ્રુઆરીના રોજ જીતેન્દ્ર પટેલનો જન્મદિવસ છે ત્યારે જીતુ પટેલના વહાલા નામથી નવસારી શહેરમાં ઓળખાતા જીતુ પટેલે પોતાનો જન્મદિવસ વિદ્યાદામ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ સાથે આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવ્યો હતો આ દરમિયાન જીતેન્દ્ર પટેલની ધર્મપત્ની સુરેખા પટેલ પણ તેમની સાથે આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ન્યૂ ઇન્ડિયા બેકરીના માલિક હરીશ મગલાની અને રોયલ સિક્યુરિટીના એમ ડી રાજકુમાર સિંઘ પણ તેમની સાથે હાજર રહ્યા હતા આ ઉપરાંત શાળાના વડા પ્રદીપ પાંડે જીતેન્દ્ર પટેલે શાલ ઓઢાડીને તેમને શુભેચ્છા પાઠવી હતી જ્યારે ત્યાં હાજર રહેલા શાળાના વિદ્યાર્થીઓએ તેમના જન્મદિવસને વધુ ખાસ બનાવ્યું હતું કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવા દેશમાં સોળ જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશનના પ્રથમ ડોઝનો કરવામાં આવ્યો હતો જેમાં કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવાનું શરૂ કરાયું હતું ત્યારે આજ રોજ નવસારી જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓને તેમજ જિલ્લાના કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને બીજો ડોઝ આપવાનું શરૂ કરાયું છે હવે મહત્વની વાત એ છે કે પ્રથમ ડોઝ લેનારને બીજો ડોઝ લેવા આવશ્યક છે તેથી પંદર થી બાવીસ ફેબ્રુઆરી સુધી બીજો ડોઝ આપવામાં આવશે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડ પી પટેલે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વન વિભાગના કર્મચારીઓ માટે તૈયાર કરાયેલ દ્વિભાષી પુસ્તક વ્યાપક વાનિકીનું આજે વિમોચન કરવામાં આવ્યું હતું એક અનુભવી વન અધિકારી અને ફોરેસ્ટ્રીના ફેકલ્ટી મેમ્બરે સૌને ઉપયોગી થાય એવું પુસ્તક તૈયાર કર્યું છે તે બદલ હર્ષ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એકસાથે સાત ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે એલસીબીએ ઉમદા કામગીરી કરતા નેશનલ હાઇવે ઉપર આવેલા હોટલ અને ધાબાઓના પાર્કિંગમાં પાર્ક કરેલી ફોર વ્હીલ ગાડીના કાચ તોડી કિંમતી સરસામાન તથા રોકડ રકમની ચોરી કરતી ગીગોલ ગેંગને ઝડપી પાડી છે નવસારી એલસીબી ને મળેલી બાતમી અનુસાર ટાંકલ પાસે પોલીસ દ્વારા વોચ રાખતા ત્રણ ગુનેગારો દબોચી દેવામાં આવ્યા હતા જેમાં આ ગીગોલ ગેંગના આરોપીઓને પોલીસે કુલ રૂપિયા ત્રણ લાખ બ્યાસી હજાર ના મુદ્દા માલ સાથે કબજે કર્યા છે જેમાં નવસારી એલસીબી ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે હવે કોરોનાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં છેલ્લા બે મહિનાથી એકાણું કેસ પોઝિટિવ આવ્યા છે આ ઉપરાંત આજરોજ પણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો એક પણ દર્દી નોંધાયો નથી આ સાથે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો યથાવત રહેતા એક હજાર પાંચસો સડસઠ જ રહ્યો છે

ઉપરાંત આ દિન સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ એક લાખ સાડત્રીસ હજાર નવસો ત્રેસઠ સેમ્પલ લેવામાં આવ્યા છે તે પૈકી એક લાખ છત્રીસ હજાર નેગેટિવ કેસ અને એક હજાર પાંચસો સડસઠ પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આજ દિન સુધીમાં એકસો લોકોના મૃત્યુ થયા છે વાત હવામાનની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજરોજ મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ પાંચ આંશ નોંધાયું છે જ્યારે ન્યૂનતમ તાપમાન તેર પોઈન્ટ પાંચ આંશ નોંધાયું છે આ ઉપરાંત સવારના સમયે ભેજનું પ્રમાણ અઠ્ઠાણું ટકા રહ્યું હતું જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ ચુમ્માળીસ ટકા રહ્યું છે વાત હવાની ઝડપની કરવામાં આવે તો ચાર પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે જેની દિશા ઉત્તરથી પશ્ચિમની છે ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઈબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઈક બટન દબાવશો સબસ્ક્રાઈબ બટન એક જ વાર દબાવવાનું છે એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો